நமோதுவை சௌரியந்தானம் நமோதுவை சௌசிதானம் நமோதுவை சௌவாயிரியானம் நமோதுவை சௌஜாயானம் நமோதுவை சௌ திரிகாலவர்த்தி சாவணம் ஓம்காரம் இந்து சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் மோஷதம் செய்யும் காராய நமோ நம மங்கிணம் பகவான் மகிழம் ரூபமோ மங்களம் குண்கொண்டாரி உஜயந்திரம் சுமங்கலம் நமா சுமர் சாராய் ஆனந்தமே திசா பிரதிசாரண ஆத்மா ஆனந்த சோழ பாஞ்சிந்திரியா வளர்மா எனக்கு பாவ சுபாசம் தாய்ப்போம் துக்கி துக்கி பரிசுமா ஆனந்த ஆனந்த ஸ்வரூபமா எனக்கு பரமாத்மா மாதிரி சாம்பே மாராத்மாவினர்மி ஆனந்தம் ஆனந்தம்
પરમાત્મા ત્રિલોકનાથ દર્શન કરે એને જોવામાં જે લક જાય છે, હા બહુ વાત આપે આનંદ સ્વરૂપ તો હું ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર કરો ઉપકાર છે. તમે જે આનંદ ને પ્રાપ્ત કરો એ અંતરમાં હતો એમાં જોઈને પ્રાપ્ત કર્યો છે. બરાબર અંતરમાં જઈને હું શોધીને આનંદને પ્રાપ્ત કર્યો છે. અને તમને પણ એમ કહીએ છીએ કે અનિન્દ્રિય ભગવાન આત્મા છે, એ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. ઇન્દ્રિયથી જે ગ્રાહ્ય છે તેના ઉપર લભ્યતા તો દુઃખ જ ઉત્પન્ન થાય છે. મજા કરશે ને પાંચ ટકા નથી સુખી તો છે, તમે સુખી છે બધા આવા સુખી છે બધા આવા દેશમાં એ છે. મનમીતભાઈ ને છે આત્મા અંદર સચિદાનંદ સ્વરૂપ છે. સતનામ સોદાવાનું શાશ્વત આનંદ નું જ્ઞાન નું સ્વાગત છે. એના તરફ તારા તરફ તે નજર કરી નથી. જ્યાં સુખ ને આનંદ ત્યાં તે નજર કરી નથી કહ્યું. અને જ્યાં નથી ત્યાં નજરો માં રોકાઈ ગયો છે. પછી મને વિકરાળ ની વાણી હોય, વિકરાળ પૂછી સર્વજ્ઞ હોય એના પક્ષના લક્ષમાં તો વાદ થાય છે. એટલે કે દુઃખ જ થાય છે. હું હવે બાયના વિષયોમાં તો ઘણો ભજ્યો પણ ત્યાં ક્યાં સુખ છે. શાસ્ત્ર અનુભવમાં લક્ષ જાય છે ને એ પણ એક વિકલ્પ છે. જગતવાસી આ તો ધર્મ શક્તિ ની વાત છે. આ સુંદરી માં વિષય કીધા ને પછી શુભ હોય કે અશુભ હોય વિકૃત છે. આત્મા આનંદ નો ધામ એનાથી સૌપ્રથના વર્ણમાં જાવું કે આત્માના આનંદની અતિન્દ્રિય આનંદ નો રસ ખંડ પ્રભુ છે એને એમ ન માનતા કર્મ આનંદ વિષયમાં જાય છે. એ પોતાના આનંદ નો અભાવ માને છે. હું આનંદ નહીં કર્મ આનંદ સ્ત્રી નો વિષય છોડ્યો માટે એને ગરમ થઈ જાય એમ નથી.
પણ જેનો પાંચ ઇન્દ્રિય તર્ક નો ગોલંદ નો ભૂકાળ જ્ઞાન છે એ બધો દુઃખ છે. એને છોડીને હા ગરમી જીવ સુખ ને કંઠે દોરાવેલો જીવ પાંચે મનના વિષય તરફના દુઃખના કંઠને છોડીને મારામાં રહેલા પરમ આનંદથી રહેલો આનંદ છે. આનંદ નવો લેવો પણ સર્વો આત્મા આનંદ સ્વરૂપ જ છે, અતિન્દ્રિય આનંદ છે. આ વિષયમાં આનંદ માને છે એ તો ઘેરને આનંદ માને છે. સમજાય છે કાંઈ ઘર તરફના વર્ણમાં તો રાગ જ પણ થાય. રાગ તો ઘર છે, જીવે ઘરના ચાલા અને માને મજા આપ આના જેવો મૂર્ખ કોણ કહેવા છે. સમજાણું કાંઈ શું છો કે નહીં શું છે શું કોણ છો એ આત્મા અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય આનંદ નો સાગર છે. ભાઈ તને ખબર નથી, તારી તમે ખબર નથી, અને દુનિયાની ખબરમાં દયાનો દીકરો તમે રાત્રે હિરી ફેરો તમે એનાથી ક્યાંથી એને અમેરિકામાં જે વેળા આવે ને છોકરાઓ મળી ખાતી એમ બે બે હજાર પગાર આવે આ બિચારા પાંચસો નોકા નો તમે 10,000 પગારમાં 200 એનો ફરીથી બધા એવા હોય પણ જોતો આપે અમેરિકામાં ગયા અમેરિકામાં ગયા પછી 10,000 નો પગાર હોય નાના ભગ્યા ને 10,000 નો તમે એની સંકટ એની ખાતા મગજમાં મગજ આંદ્રા તમે હો હો ક્યાંથી ઇન્દ્રિયા ક્યાંથી ગયા ભગવાન જ્યાં જવું છે ત્યાં જો નહીં નથી જવાનું ત્યાં જો ભાઈ તમે છે ઘેરના તમે ચાલા કરી દો સમજાણું કાંઈ કે હવે હું બંધ કરું છું મારી ચીજમાં જ આનંદથી ભરેલો હું છું. આ ધર્મ કરો એટલે સુખી થવું, એમ ધર્મ કરે એટલે અંદર અતિન્દ્રિય આનંદ નો પ્રાપ્તિ એનું નામ ધર્મ છે. ધર્મ કે દયા બનાવે 5-25 લાખ બનાવે આ પરમાજી બનાવી સુવિધા માટે કઈ ધર્મ કયો એને એ બીજું એને ખબર છે. આથી ધર્મ વેગર થઈ તો શું હવે હવે કહો એને મેં કીધું હવે થઈ મારે મંદિર છે હવે વાંધો ને મંદિર કરવાનું ધર્મ નથી ધર્મ કે મેં હા પહેલેથી કહીએ આ તો નવી વાત નથી. એ મંદિર બને તો એની ગરમી પર્યાયના સંગ્રહથી બનાવતા હા અને એના તરફનું લક્ષ છે મીઠી મજૂરી છે તારા ઘરમાં આનંદ ભરેલો છે
મારામાં રહેલા ધર્મી જીવ એમ જાણે અને માને છે કે મારામાં રહેલા ધર્માનંદથી પરિપૂર્ણ સાચી ભાત કલકો ભગવાન અતિન્દ્રિય આનંદ ના જ્ઞાન નો આનંદ ના જ્ઞાન નો સ્વભાવ ભર્યો એવા અમૃત કુંભ ને જોને એક વાત અમૃતના ભાવમાં ખૂબ થાય તો દેવાનો હોય ચાહે તો દાનનો હોય ચાહે તો શક્તિનો હોય મંદિરનો હોય સાક્ષાત ત્રણ લોકના નાથ ધર્મંદર બિરાજતા હોય અને એની પૂજા મણી રતનના હીરા હીરાના હાર ફળવૃક્ષના ફૂલ જય ભગવાન એ બધો શુભરાજ એ સ્વરિંદ્રના વલણમાં ઝુકાયેલો ભાવ છે એના સ્વભાવના આનંદથી થતી જો એક હજે હવે હું છોડું છું હવે મને નથી પાંચ ઇન્દ્રિયના વિષયના વલણ મને છોડું અને હું મારા આત્માના આનંદના ધનમાં જાઉં છું આ ધર્મ ભાઈ આવી જાત છે ધર્મ એવું જગત ભલે ગમે રીતે ચલતીને માની હોય તારા સ્વરૂપ ની તો હિંસા કરી છે કરકર્પ ના વલણ માં થતો વિકલ્પ નો રાગ ની હતી ની લાગણી એ તો દુઃખરૂપ છે અને તું એને માને કે મેં કઈ સારું કર્યું બાપુ હરામ તને ખબર નથી સારું તો આનંદથી ભરેલો ભગવાન ક્યાં સારું છે અંદર નારાના રહેલા એમ અતિથિ કરે છે નારાના રહેલો અતિન્દ્રિય આનંદથી ભરેલો બીડી પૂરે તો મજા કરે સિગારી કરશે મનથી ભગવાન તું ભૂલો છો ભાઈ ભગવાન ભૂલવાની સંકેત કરી દેખાડ એનો આત્મારામ છે મનો એના બાપા ભગવાન ભૂલા અને બધા એના રહે બોલો બોલો હા ભગવાન અતિન્દ્રિય આનંદ નો ધામ એ ભૂલો ને બીજી ફરકે કરી દો મારો એમને પાપ ના ભાવ પરમેશ્વર ના ભૂખી લાગણીઓ ભગવાન ભૂમિ નો રસ્તે કરી દો આવી વાતો કેવી પડા આવો ધર્મ કેવો છે
આખી દુનિયા બીજું છે, હવે આ ભગવાન પણ બીજું છે. હરિજન ને બીડી જોતી હોય તો કે દાદા એ બીડી આજે બીડી ધર્મ ભાઈ હરે ધર્મ ભાઈ બીડી બચાવ હું હવે હું સોમ ન્યા તરફ નો ઝુકાવ છોડી મારામાં રહેલા પરમ આનંદ થી પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપાત્મા વિશ્વાસ રહે રાખો કરીને માનવા એને પરમાત્મા તરીકે હું છું કેમ રહે સમજાણું થાય મારામાં રહેલા પરમ આનંદ થી પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ એમ એવા આત્માને હું મારા પુત્ર પીપાનો છું. ખોટું થઈ જાય છે પ્રપન્નો અસ્મિત બુધાત્મનમ પ્રપન્નો અસ્મિત પરમાનંદ નિવૃતમ એનો અર્થ કર્યો ભાઈ બુધાત્મનમ પ્રપન્નો ભરેલો મારો આત્મા અડી અડગની લાડો ને સીમાના લાડવા ને પત્ર વેલાને ભજ્યા આનંદ માને તો એ ઘર જ્યાં આનંદ માને ભાઈ અને તારામાં રહેલો જે આનંદ છે એનો તું અનાદર કરે છે. હવે તો હું મારામાં રહેલા આત્માના જ્ઞાન સ્વરૂપને પ્રપન્નો ધર્માત્મા પોતાની વાત જે અનુભવી છે એને જાહેર ને પ્રસિદ્ધ કરે છે. હું એક પરમાનંદથી ભરેલો જ્ઞાન સ્વરૂપ રહું છું એને મેં મારી નજરો નાખીને મેં પ્રાપ્ત કર્યો છે. મારા વીર્ય ને મેં મારા આત્માના આનંદ વાળીને જે વીર્ય પર બળીને જે ઘૂંટાવામાં જાતો એમાં દુઃખ થતો એમાંથી પાછો વાળી નહીં પૈસા વાળા પૂછી કહેવાય છે ને
બહારની સગવડતા એ તો ઘરની સગવડતા, ઘરી વાતની સગવડતા કરી. અંદર તમે સાગર ભગવાન હતી એને સગવડતાના માને છે. બહારમાં એ શાંતિ નો નીચે છે, એ મહાન સ્વરૂપ ની હિંસા કરે છે. એમને મારવો હિંસા, હવે બાપુ હું પણ છો કે નહીં જીત પરમ આનંદ ને જ્ઞાન થી ભરેલો પદાર્થ, એને તું અનાદર કરીએ કઈ હિંસા છે. એની હિંસા કોણ કરી શકે? એની દયા કોણ કરી શકે? પ્રભુ કોણ ખોટી હો? બીજો ભગવાન નું કહ્યું, ભગવાન આપતા નથી, લેતા નથી. સમજાવું કઈ મારો જે પ્રયત્ન બહિર્મુખના ત્યાગ થી સ્વમુખ ની સન્મુખતા માં મેં મારા આત્મા ને પ્રાપ્ત કર્યો. આ શ્લોક માં મયાવીર અને મયિષ્ટમ નું પાઠ છે ને, મયેર ને મયિષ્ટમ કીધું પાઠ, મયેર ને મયિષ્ટમ. આ તો અધ્યાત્મ વાત છે. આપણે બધે એક શબ્દ માં ગંભીરતા કરીએ છીએ. સકલાનો પોતાના દાણો ચકલી લાવી મગ્ન દાણો ચીકલી તો લઈ આવે. શબ્દો બહુ અદભુત છે. એ બતાવે છે પરમાત્મા પદ મારામાં, પરમાત્મા પદ પરમ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ એવું પરમાત્મા પદ આપે મારામાં. એટલે કે આત્મામાં છે, બીજે બહાર કોઈ પોતાનું નથી. વિષયની વાસનાના કાળે બહારના માંસને હાડકા ખૂંચતા હોય મજા લાગે. શહેરના પહેલા પીવે છે અને માને છે કે મને મજા થાય. બ્રહ્મબુદ્ધિ છે એની, બ્રહ્મણામાં પડ્યો ભગવાન અને પરમાત્મા જે છે એ પરમાત્મા પદ મારામાં છે, બીજું બહાર કોઈ ઠેકાણું નથી. ગમેશ શિખર ને ખેતુ મુજબ છે ને અહીંયા ભગવાન મોક્ષ પધાર્યા છે. ધર્મ પ્રાપ્ત ન થાય જગત
અને તે બધા આત્મ સન્મુખ થઈને ગુજરાત કોઈ પણ પ્રાપ્ત થાય, કોઈની કૃપા થી મળી જાય, ગુરુની કૃપા થઈ જાય, ઈશ્વરની કૃપા થઈ જાય તો મળે એવી એટલી નથી બરાબર. કલ્યાણ થાય હું તો મારા પુરસાદ કરું તો જ પ્રાપ્ત થાય, બીજા કોઈ બાયકા નથી કે કોઈની કૃપાથી પ્રાપ્ત થાય નહીં. અરે એને સત્ય સામે પડ્યું નહીં, સત્યની શું સ્થિતિ છે એને ખબર્યું નહીં. અને માને કે હમણાં જમાણા છે મારા બાપા મોટો મને શું કહેવાય બહુ મળે પહેલા તેમને ત્યાં મોન બળતા હશે ક્યાં હતો આટલા પૈસા તમારા ખોટ પોતાના જીવન શરૂ કરવાનું મોટું વ્યક્તિ પૈસા સિવાય છે મોટો વિસ્તાર એને એમ કે આ બાવ મને નામ કીધું નામ કીધું ફલાણા વખત જોતા મને બોલાવ્યા મેં બોલાવીને પછી આ લેખક હાજર હતો આ બધા જીવન કરી શકતા ઇન્દિરા ગાંધી હતી ફલાણા મોરારજી આ હું ફલાણો મોરારજી ના તમે ગમ્યા નથી એમાં જેના જીવનમાં આનંદની અંતરના ધારામાંથી આનંદ આવ્યો એનું જીવન જીવું કહેવાય. હજુ બધા મરી ગયેલા મરતા આનંદમાં માર ભગવાન પૂર્ણ સ્વરૂપ છે એનું જેને ધાર નથી એ બધા ચાલતા મરતા જેલમાં પૂરો હોય મારા ને પૂરો હોય જેલમાં ભગવાન રાજમાં મારો કર્મા માની એને છે મૃત્યુ હેમને પાંચ કરોડ રૂપિયા આના દીકરા મુંબઈ નારાયણાનંદ નો નાથ
એની પ્રાપ્તિમાં જે છે એને મળવામાં જે છે એનો ભેટો થવા માટે અંદરમાં સ્વાવલંબનનું ગ્રહણ ભગવાન પૂર્ણાનંદનો નાથ એના સ્વભાવનો એનું અવલંબન અને પરાનંદનો પ્રાપ્તિ થશે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ મેં મારા આત્મબળ વડી જ કરી છે. મહામયુર મયુ સુખમ સ્વામી સમાધિ તંત્ર નામ છે ના આનંદની પ્રાપ્તિ મને સમાધિની પ્રાપ્તિ સમાધિ એટલે દાવા કરવી જોઈએ. સતેન્દ્રિય આનંદ નો સ્વાદ આવો એને અહીંયા ધર્મ ને સમાધિ જે આનંદ આવે છે. સમજાવી થાય એમ પોતાનો આત્મવૈભવ બતાવી મોટો જીવોને પ્રેરણા કરી છે. તમે પણ સ્વતઃ તમે પણ તમારા એટલે પોતાના આત્મ સામર્થ્ય જ પરમ પદની પ્રાપ્તિ કરો. આત્મા અને પર પદાર્થોને ઇન્દ્રિયોના વિષયોને ભીલ કરવાનું ભગવાન આત્મા એના વિષયો પર એને ભીલ કરવામાં અને આત્માને આપે એને સમજાય ગ્રહણ કરવામાં સાધન જુદા નથી એ સમી સમજાય. યોગ આનંદ નો ભાન પ્રભુ એમ જે આંતર દ્રષ્ટિ કરી ત્યાં રાજ્ય ભિન્ન થયો ઇન્દ્રિયોથી ભિન્ન થયો ઇન્દ્રિયના વિષયથી ભિન્ન થયો એ ભિન્ન કરવામાં સાધન પણ પરથી ભિન્ન દેતા અને ગ્રહણ કરવામાં પણ એ ભિન્ન દેતા સાધન જુદા નથી. વળી દયાદાને વ્રતમાં પ્રદાન કરે તો આ ધર્મ થાય રાજી ભીન પડે એનું સ્વરૂપ છે નહીં. સમજાવું કાંઈ પ્રજ્ઞા એક જ કરવું છે. અને ભગવાન બેને જીવન ચારવામાં પ્રજ્ઞાની દેખા જ સાધન છે અને તેને એ વડી જ આત્માને ભીન કરાય છે અને તે વડે તેને ગ્રહણ કરાવશે. પ્રજ્ઞા ક્ષણ થકી શોધતા બંને જુદા પડી જાય છે. નીચે છે નીચે પ્રજ્ઞા ક્ષણ થકી શોધતા બંને જુદા પડી જાય છે. જ્ઞાનની દશાને સ્વભાવ કરવો આવતા રાગ અને આત્મા બે જુદા પડી જાય છે. કરણ અને ગ્રહણ જુદા પડવાનું કરણ અને ગ્રહણ કરવાનું કરણ એટલી પ્રજ્ઞા જુદી છે. અંતર જ્ઞાનની દશા જે પરતર વળી છે એને જ્ઞાનની દશા અંતરમાં વાળવી એકાદ પરથી જુદું કરવાનું સાધન છે. સમજાવું કાંઈ પ્રજ્ઞાથી જે એનો અનુભવ થયો બે બે કદાચ જેમ ગ્રહણ પણ પ્રજ્ઞા
અહીં સાધન એ સાધન એક જ છે. આ સાધન નીચી સાધન પ્રથમ માત્ર રાજવી પૂર્ણાનંદ સ્વરૂપ એને રાજથી ભીન પાડવાનું સાધન પ્રજ્ઞાની દેખાશે, જ્ઞાન દેખાશે, અને તેને ગ્રહણ કરવું છે, અનુભવવું એ પણ જ્ઞાન દેખાશે, અનુભવાય છે. ભીન ભીન નથી એમ બતાવ્યું છે. એવી રીતે આત્માને શરીરથી જિંદગી જાણતો નથી તેના પ્રત્યે કહે છે. એકરી યો ન વેતી પરમ દેહાત એમ આત્માનમ અવયમ દેહાત્ય આત્માનમ અવયમ લભતે વિશ્વનો નિર્વાણ સ્વપ્રતાપી પરમ તપસ. જે પ્રાપ્ત થયેલા દેહ થી આત્માને આ દેહ મેળો આવ્યો છે ને ઘર માતાના ઉદયમાં આત્મા તો પરલોકમાં છે. એ પ્રાપ્ત થયેલો જે દેહ એનાથી આત્માને એ રીતે ઉચ્ચ પ્રકારે ભીન જાણતો નથી. ગુરુનો દેહ છૂટી ગયો અને નવો દેહ મળ્યો, નવો મેળો પ્રાપ્ત સંયોગમાં આવ્યું. ગુરુ ભગવાન તો અંદર અરૂપી સુદાન એનાથી આનંદ છે. સમજાવું કાંઈ પ્રાપ્ત થયું એમ પાછ નથી. દેહથી આત્માને એ રીતે ઉચ્ચ પ્રકારે ભીન જાણતો નથી. જેવા આત્માને અવ્ય એને અનંત સ્વરૂપનો ત્યાગ કર્યો નથી. આ ગુરુનો દેહ છૂટ્યો આ દેહાય અમે પણ એ અનંત સ્વભાવ જે છે એને જ્ઞાન દર્શનના આનંદને મૂલ્ય એવા સ્વભાવને કોઈ એને કર્યું નથી. વસ્તુ છે એ સમાજ અનંત સમયનો સ્વભાવ છે કે નહીં, તો ભાવ ભૂતાનો કાયમ રહેલો ભાવ એ જ્ઞાન આનંદ વીર્ય અને શ્રદ્ધા વીર્ય કાયમ રહેનારો ભાવ સમજ એવા અનંત સુખનો સ્વરૂપનો ત્યાગ કર્યો નથી. જેવા આત્માને એ પ્રાપ્ત થયેલા દેહથી નિર્વાણ પામતો નથી. શું કરીને કચરા પતન શું કરશે અપવાદ કરે મહિનાના બધી મહિનાના ચાર ચાર મહિનાના ત્રણસો મહિનાના રાંધીના રસ ન ખાય ને શરીરથી ભ્રમચર પાવે ને એવી કલ્પનાનો અનંત વાર કરી પણ એનાથી આત્મા પ્રાપ્ત થતો કઈ ક્રિયા પણ એની હતી તો ગર્ભ બધી ક્રિયા ને રાજની ક્રિયા છે. ભગવાન જ્ઞાનની ક્રિયા જે છે અંદર કરી એના તરફ તો જો નથી તો રાજની ક્રિયા ને ગર્ભની ક્રિયા કરી છે. પરમ સ્વપ્ન જ્યાં આત્મા અંગનો માર્ગ છે એની તો દ્રષ્ટિની ખબર નથી. રાજ ને શરીર થી મારું હોવા પણ ભીન છે એનો અનુભવ નથી.
એ બધી કક્ષાઓ કરીને હિસાઈ જાય તો પણ તેને આત્મા પ્રાપ્ત થાય. આનંદમાં રહેતા રતી ઈચ્છા ઉત્પન્ન થઈ નહીં, જેથી આહાર આવ્યો નહીં એને તપકા કહેવામાં આવે છે. આપેન્દ્રિય આનંદમાં રમતા વ્યક્તિનો ઉત્થાન વિકલ્પની આવ્યો આર આવવાનો નહોતો. આ વિકલ્પ નો થયો આનંદમાં રહ્યા, આપેન્દ્રિય આનંદમાં રહ્યા એને ભગવાન સ્વપ્ન સત્તા કહે છે. બાકી બધી લાંગણી કહે છે એ પ્રાદા કહે છે. ભગવાન ત્રિલોકના નાથ એમ કહે છે કે ત્રિલોકના પરમેશ્વર જેના એક સમયમાં ત્રણ ચાર ત્રણ લોક જેને જાણવામાં આવ્યા એવા ભગવાન એમ કહે છે કે એ આત્માના આનંદના ભાન વિના, એ આનંદના ભાન સ્વાદ વિના તારી તપસાઓ કરીને મરી જાય એ તપસાથી પ્રાપ્ત થયેલો છે. સમજાણું થાય ભગવાન આનંદ નો નાથ જેમ સોનાને ગેરું લગાડીને સોનું ઉતે, સોનાને ગેરું લગાડવાથી સોનું ઉતે ને શોભે એમ ભગવાન આનંદ નો નાથ એમાં એકાગ્ર થઈને જે આનંદની ઉગ્ર દશા પ્રગટ કરે એને ભગવાન તત્કા કહે છે. દુનિયાથી હું સંપ્રદાય ત્યાગ કરે, શરીરથી જાળવી બ્રહ્મચર્ય પાળે એ ક્રિયાથી આત્મા પ્રાપ્ત થાય નથી. એમના પણ ઘણા સુધા પસંદ સાધન પણ આત્માનું જ્ઞાન દશા છે અને અનુભવ કરવો એ પણ જ્ઞાન થી અનુભવ થાય છે. એવું જેને ખબર નથી એ પરમ તપ ગમે થી અથવા દાદી થી આ કરે મૃત્યુ નહીં થાય, નિર્માણ નહીં થાય. અનુભવ ને કર્યા જાય વ્યક્તિ સત્ય
ஐயா உபா உபா விட்டார அப்பா பெற சத்தியம் சொல்லுங்க. भगवान अविनाशी अनादि अनंत प्रभु अंतर्धान करता नरि में सहमति करे சரீரமே ஆரம்ப தியாகி ஆரம்ப தோடுத்தோம் ஆரணா નિર્માણ મુક્તિ ભગવાન અવિનાશી આત્માને અવ્ય આત્માનો અવ્ય બીજું પછી અવિનાશી આત્માને દેહથી હું જાણતો નથી મારી રૂપી તો ગરમી બધી છે અવિનાશી આત્માને દેહથી હું જાણતો નથી અનુભવતો નથી અનુભવતો નથી એ ઘોર પદ કરે આકરા પદ કરે નિર્માણ આનંદ
એવું જુદું જાણી નહીં, જુદું અનુભવ નહીં. અને એક માનીને તો કહું કે રાજને શરીરને મારી ક્રિયા માની એથી જુદો નહીં પડે. પણ જુદો જાણ્યો નથી, જુદો માન્યો નથી, જુદો અનુભવ નથી. હા હા સમજાણું કાંઈ પરમાત્મા પણ ગયા કારણ તમે એ પરમાત્મા હો પરમાર્થ પરમ પદાર્થ એવો ભગવાન આત્મા એને રાજને દેખી જીન જાણ્યા ગમે તે સત્તાઓ કરે એનાથી એમ મુક્તિ નહીં થાય. જુદો જાણવામાં ન આવ્યો એને જુદો નહીં થાય. મારું સ્વરૂપ જ અબંધ થાય. રાજથી બંધાયેલું નથી, ઉપરથી બંધાયેલું નથી. એવા સ્વરૂપ ને અબદ્ધ પ્રશ્ન જાણ્યો હું મુક્તિ થઈ અને મુક્ત સ્વરૂપ થયો ધામ થઈ. મુક્ત સ્વરૂપ એવા ભાન વિના એવી કવિતાઓને વ્રત ને કરીને મરી જાય. રાજુ પણ લઈને દુકાન બાજુ કરીને સમજાણું કાંઈ એને સંકિત નહીં થાય. કારણ કે સ્વરૂપ જ રાજ ને સરખી રાજ છે. વિકલ્પ લેવા દાન લેતા આક્રો છે, ભાવ બનશે. વસ્તુ તો અબંધ છે, ભાવ બનતી જુદી અબંધ વસ્તુનો જેને અનુભવ નથી એ જેવો બંધ ભાવ પોતાનો માનીને ગમે તી કામ કરે જુદો નહીં કરે. એ નિર્વાણ કામ છે આત્મા અવિનાશી ચૈતન થી જ્ઞાનાનંદ મળશે. આત્મા વસ્તુ તેના વસેલા જ્ઞાન ને આનંદ ના ગુણ થી ભરેલો છે. એના પુનઃ સાધના ભાવ એના વરેલા નથી. એના શરીર એવો નથી. અવિનાશી ચૈતન થી જ્ઞાનાનંદ મય છે. અને શરીર ઇન્દ્રિયાદિય ચેતન છે. બંનેના વચન ભિન્ન છે. તેથી તેઓ એકબીજાથી ભિન્ન છે. નામ જે જીવ જાણતો નથી એ અજ્ઞાન છે. સ્વપરના ભેદ વિજ્ઞાન થી રહી છે. જીવ કરી શકે છે. આ જળ ને હું આ કર્મ લેવા કારણે આ જીવ કરું જીવ હું કરી શકું છું. સાચું ધર્મ છે એમ માનું રાજ્ય કરે છે. તેથી ભૌતિક કરવા છતાં એ ધર્મ કામ કરો